વિદ્યાર્થીઓ કેમ છો? આપણે ધોરણ એક ગુજરાતી એક આપણે બારાક્ષરી એટલે કે કકો શીખ્યા, ખરું ને? ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કૌ અને હા કૌ સુધી શીખ્યા. સાથે સાથે મેં બોર્ડ ઉપર કકો તેના શબ્દો અને વાક્યો પણ લખ્યા. તમે પણ મીડિયામાં જોઈ જોઈને બોલી બોલીને તમારી સીડબ્લ્યુની ડબલ્યુટી વાળી નોટમાં લખ્યું હશે, ખરું ને? સરસ. તો હવે આપણે ગુજરાતી એક કર એટલે કે તેની પાઠ્યપુસ્તક ગુજરાતી પર્યાવરણ ધોરણ એક તે ખરીદવાની રહેશે. ઘણા બધાએ પહેલા સમજ આપી હતી તો ખરીદી પણ લીધી હશે, ખરું ને? હવે તેમાં આપણે પાઠ્યપુસ્તક જ ખરીદવાની છે. શું? પાઠ્યપુસ્તક. બીજું કે ધોરણ એકમાં કોમ્પ્યુટર દર્પણ, કોમ્પ્યુટર દર્પણ તે પણ સાથે સાથે તમારે ખરીદવાનું રહેશે, કારણ કે કોમ્પ્યુટર પર આપણો વિષય છે, બરોબર ને? તો કોમ્પ્યુટર દર્પણ દરેકે ખરીદવાનું છે. ચલો હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી શાળા તત્પરતા એક એટલે કે કાવ્ય છે, પણ તેનું નામ શું છે? કોડી નામે ચીબડું લીધું, કોડી નામે ચીબડું.
चांदो सूरज नाम जानता सूरज दादा चांदो सूरज तो बारको ने रमदारम ना सु पड़ी पड़ी हवे पड़ी तो मारी जोड़े छे ने पण तमे पण ओळखता जासो पड़ी आवे पे नंबर तो ए पड़ी मळी बारको ने सु पड़ी पड़ी मळी तो ए पड़ी आपे ने सु पड़ी चिबडू चिबडू पड़े फर छे જે તમે ખાધી હશે કદાચ તમે નાના છો એટલે એનું નામ યાદ ના હોય મમ્મીને કહેજો એટલે આપણી બુકમાં ફરતા હોય ને ત્યાં ચિત્રમાં બતાવે બરોબર ને તો ચીપડું લીધું શું લીધું ચીપડું હવે ચીપડું એટલે કે ટેટી આવે ને એમ જ હવે એમાં ટેટીમાં શું હોય બી ફરમાં દરેક ફરમાં શું હોય બી કારણ કે બી હોય તો જ વૃક્ષ થાય ફળ તો ક્યારે આવે પેલા વૃક્ષ તેનું ભાઈએ હવે કેરી ખાઈએ પણ કેરી ક્યારે ખાઈએ આપણે તેનું વૃક્ષ એટલે કે આંબો કેરીનું ફળ એમનું બી શું છે ગોટલો એ ગોટલો આપણે ભાઈએ એટલે શું બને વૃક્ષ અને વૃક્ષની પાછી શું આવે કેરી આંબાનું વૃક્ષ હોય તો શું આવે કેરી એ પ્રમાણે શું કે છે ચીબડાને બી આપે શું આપે આ બી હવે એ બી કે છે વાડ નાખે વાડ એટલે શું કોઈ ખેતર આપણે ખ્યાલ ના હોય કોઈ ખેતર હોય ને ત્યાં વાડ હોય શું હોય વાડ તો તે ત્યાં વાડમાં નાખે બી તો આ ચીબડું ક્યાં હોય ઝાડ ઉપર હોય ને આ ચીબડું તો આટલું હોય આટલું હોય તો વાડ ઉપર ઝાડ ઉપર હોય ના કેમ પડી જાય શું થાય કોઈ વજન વાળી વસ્તુ ઉપર રહે ને શું થાય પડી જાય એટલે ભગવાને પણ કેવું આપે છે કે તેને વેલો હોય શું હોય વેલો ચીબડાને શું હોય વેલો વેલા પર થતું ફળ છે હવે તે પ્રમાણે તરબૂચની વાત કરી તો તરબૂચ પણ કેટલું હોય આટલું હોય આટલું હોય આટલું હોય એટલે કે મોટું હોય તો ભાઈ કોઈ કે કે ઝાડ માટે ઝાડ પર તરબૂચ આવે ને આવે ભાઈ કેમ ના આવે ને કેમ કારણ કે તો આંબુ ફળ છે તે ઝાડ ઉપર રહી શકીએ નહીં ત્યારે પણ ભગવાને જુઓ કેવી કરામત છે નીચે એટલે કે વેલા પર થતું ફળ છે શું છે વેલા પર એવી રીતે ચીબડો વૃક્ષ પણ ના હોય એટલે શું હોય વેલો તો કે છે કે મેં બી ભાડે નાખ્યા તો ભાડે શું આપ્યું વેલો કારણ કે બી ચીબડાનું હતું તો ચીબડાનો વેલો થયો હવે વેલો શું કામમાં આવે તો બાળકોએ શું કર્યું ભાઈ વેલો લઈને ઘાયને નાખ્યો હવે પાછા તમે કહેશો કે રમ ધરમતા ઘાય એટલે કયા હા ભાઈ તે વેલો ઘાય શું ખાય ઘાસ શું ખાય ઘાસ તો વેલો ઘાયને નાખ્યો શું કર્યું ગાયને નાખ્યો તો ગાય શું આપે ભાઈ ખબર છે ગાય શું આપે કહો ચલો તો ગાય શું આપે દૂધ ગાયે શું આપ્યું દૂધ શું આપ્યું દૂધ પાછું દૂધ એ દૂધ લઈને છોકરાઓએ શું કરી ભાઈ કોને પાયું એ પી ગયા ના મોરને પાયું કોને પાયું મોરને પાયું દૂધ કોને પાયું મોરને પાયું સરસ પછી મોરે શું આપ્યું ભાઈ મોરની જોડે શું હોય કહો તો મોર જોયો છે ને તો મોરની જોડે શું હોય પીંછું મોરે શું આપ્યું પીંછું શું આપ્યું પીંછું તો મોરે મને પીંછું આપ્યું મોરે મને પીંછું આપ્યું હવે એ પીંછું પણ હાલ મારી જોડે નથી પણ હું બતાવું તમને તો મોરે પીંછું આપ્યું તે પીંછું કોને આપ્યું બાદશાહને હવે બાદશાહ એટલે કોણ ભાઈ રાજા બાદશાહ એટલે કોણ રાજા તો છોકરાઓએ શું કર્યું પીંછું બાદશાહને આપ્યું કોને આપ્યું બાદશાહને એટલે કે રાજાને આપ્યું તો કે છે બાદશાહે પાછું તેમને શું આપ્યું ઘોડો આપ્યો શું આપ્યું ઘોડો આપ્યો હવે ઘોડો જોયો છે હે ભાઈ
Kuwa ni apio, kuwa su apio, kuwa su apio, pani.
છોડને ફૂલ છોડને પાઈ તો પાણી કે છે ફૂલ છોડને પાઈ તો ફૂલ છોડ શું આપે ભાઈ ફૂલ તો આપે એને ફૂલ છોડે શું આપ્યું ફૂલ ફૂલ મે માને આપ્યું મા એટલે કે મમ્મી માતા ફૂલ કોને આપ્યું છોકરાએ મમ્મી એ આપ્યું કોને મમ્મી મમ્મી એ શું આપ્યું ભાઈ લાડવો શું આપ્યું લાડવો ઘણા ખાતો હશે તો પાકું પાણી આવી ગયું છે એમ ને તો લાડવો મમ્મી એ શું આપ્યું લાડવો એ લાડવો બંધા ખાઈ ગયો બંધા એટલે કોણ હું પોતે હું એટલે તે બાળક પોતે એટલે બંધા એટલે કોણ કે હું પોતે કે એ લાડવો હું ખાઈ ગયો હવે આ સરસ મજાનું કાવ્ય છે થોડું આપણે લખીશું અને સમજીશું હવે અમે ચાંદો સૂરજ રમતા એટલે અમે ચાંદો સૂરજ રમતા હતા રમતા રમતા કોડી જોડી શું મળ્યું કોડી જડી અલ્પવિરામ કોડી નામે ચીબડાવી સરસ ચલો ભાઈ આમ તો
તમે પણ મારી જોડે ગાજો અમે ચાંદો સૂરજ રમતાતા અમે ચાંદો સૂરજ રમતાતા રમતા રમતા કોડી જોડી રમતા રમતા કોડી જોડી કોડી નામે ચીકડા લીધા કોડી નામે ચીકડા લીધા ચીપડે મને બી આપે ચીપડે મને બી આપે ઘોડો કુઓ કુઓ શું આવે
એટલે કે ફૂલ પાક પાછો મમ્મીને ફૂલ આપીને એમાં મમ્મીની પણ વાત થઈ અને મમ્મીએ પાછો ફૂલ આપ્યો સરસ મજાનો લાડો તો આપણે બહુ સરસ કવિતા છે તો આપણે બોલતા જઈશું અને સાથે સાથે સમજતા જઈશું વાચી વાચીને બોલવાની બરાબર ને તો પાછો જુઓ ભાઈ આપણે પાઠ્યપુસ્તકમાં જોવાનું પાછળ કે આ ચિત્ર આપે છે શું આપે છે ચિત્ર કેવું ચિત્ર છે ભાઈ રૂમનું પેલું આપણો ઘરના રૂમ હોય ને તેનું ચિત્ર છે જુઓ ચિત્ર બધું છે બારી છે બારીને પડદા લગાવ્યા છે ઉપર પંખો છે પછી આ ચિત્ર લગાવેલું છે આ બેગ છે સોફો છે ફૂલદાની છે બેટબોલ છે વોલીબોલ પણ છે પછી લખવાની નોટપેન છે અને રમકડું પણ છે ટીવી છે બરોબર કબાટ પર ટીવી છે તો તે પરથી નીચે પ્રશ્ન આપ્યો છે કે આ શાનું ચિત્ર છે તો આ એ ઘરમાં એ રૂમનું ચિત્ર છે ચિત્રમાં શું શું દેખાય છે તો તે આપણે વાત કરી કે ચિત્રમાં પંખો ટીવી સોફા બોલબેન બધું છે બરાબર ને તે પ્રમાણે આપણે પ્રશ્નો પણ જોડે